મિત્રો, આપણે કુલમનો નિયમ કરી ગયા. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એફ, એનું સૂત્ર એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર. તંત્રની અંદર બે વિદ્યુત ભારો હોય ત્યારે કુલમનો નિયમ વાપરી શકાય, પણ બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો શું? આકૃતિમાં તમને ત્રણ વિદ્યુત ભારોથી બનેલું તંત્ર દર્શાવેલું છે, ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી. ક્યુ ટુ વડે ક્યુ વન પર લાગતું બળ એને કહેશું એફ વન ટુ. ક્યુ થ્રી વડે ક્યુ વન પર લાગતું બળ એને કહેશું એફ વન થ્રી. અહીંયા બધી જગ્યાએ સદિશની નિશાનીઓ આવશે. એફ વન ટુ અને એફ થ્રી, એફ વન થ્રી, આ બંને બળોનું પરિણામી બળ થશે એફ વન, જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી મેળવી શકીએ. એફ વનને મેળવવા માટે બાકીના જે બળો છે એનો સદિશ સરવાળો કરવામાં આવે છે, જેને કહે છે સંપાતપણાનો સિદ્ધાંત. કોઈપણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલમ બળ, દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આને કહેવાય છે સંપાતપણાનો સિદ્ધાંત. આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે ક્યુ ટુ વડે ક્યુ વન પર લાગતું બળ એને કહેવાય એફ વન ટુ. કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર સૂત્ર પરથી કેની જગ્યાએ વન અપોન ફોર પાઈ એપ્સાયલોન ઝીરો ક્યુ વન ક્યુ ટુ બાય અંતર ક્યુ વન અને ક્યુ ટુ વચ્ચેનું આર વન ટુ હોલ સ્ક્વેર અને કેરેટ આર વન ટુ, જ્યાં કેરેટ આર વન ટુ એ એફ વન ટુની દિશામાંનો એકમ સદિશ છે. એ જ રીતે એફ વન થ્રી, તો ત્યાં લખાશે કેની જગ્યાએ વન અપોન ફોર પાઈ એપ્સાયલોન ઝીરો. ક્યુ વન ક્યુ ટુની જગ્યાએ ક્યુ વન ક્યુ થ્રી આવશે, બંને વચ્ચેનું અંતર આર વન થ્રી હોલ સ્ક્વેર અને એની દિશામાંનો એકમ સદિશ કેરેટ આર વન થ્રી, જ્યાં આર વન ટુ બરાબર લખાય આર ટુ માઇનસ આર વન અને આર વન થ્રી બરાબર લખાય આર થ્રી માઇનસ આર વન. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બંને બળોનું પરિણામી બળ એફ બરાબર લખી શકાય એફ વન ટુ વત્તા એફ વન થ્રી. કિંમત મૂકશું એટલે આ પ્રમાણેનું સૂત્ર આવશે. આવી જ રીતે જો ત્રણની જગ્યાએ ઘણા બધા વિદ્યુત ભારો હોય, એન વિદ્યુત ભારો હોય, તો પરિણામી બળ ક્યુ વન પર લાગતું પરિણામી બળ એફ વન બરાબર લખી શકાય એફ વન ટુ વન થ્રી વન ફોર વન એન, અને કિંમત મૂકીને એને સિગ્માના સ્વરૂપમાં લખી શકાય છે. ક્યુ વન અને ફોર પાય એપ્સાયલોન ઝીરો એ બારે આવી જશે કોમન, અને બાકી સિગ્માના સ્વરૂપમાં સરવાળો કરી શકાય છે. આમ ગમે તેટલા બળો હોય, ગમે તેટલા વિદ્યુત ભારોથી બનેલું તંત્ર હોય, પણ વારાફરતી સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાડતા જાઓ અને પરિણામી બળ શોધતા જઈએ છીએ. સમગ્ર સ્થિત વિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ છે. એટલે આપણે જે કાંઈ દાખલા કરશું, ઓબ્જેક્ટિવ કરશું, બધી જ જગ્યાએ કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત આવશે.